2022 ની ચૂંટણી પહેલા રાજ્યના સરકારી કર્મચારીઓ દ્વારા મહા આંદોલનની જાહેરાત કરવામાં આવી છે। આવતીકાલે એક સાથે 72 સંગઠન ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરશે। રાજ્યના 72 સરકારી કર્મચારી સંગઠન એક મંચ પર આવશે। આ મામલે ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચાની રચના કરવામાં આવી છે। આરોગ્ય શિક્ષણ પંચાયત ન્યાય ખાતું સહિત 72 વિભાગના કર્મચારીઓ ભેગા થશે। તમામ વિભાગના કર્મચારીઓની અલગ અલગ માંગો સાથે વિરોધ પ્રદર્શન કરશે। ઘણા લાંબા સમયથી સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરી રહ્યા છે। હવે તમામ અલગ અલગ સરકારી કર્મચારીઓના સંગઠન અલગ અલગ સાથે એક મંચ પર આવશે। સરકારી કર્મચારીઓની મુખ્ય માંગ જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવાની છે। આ સિવાય સાતમા પગાર પંચનો લાભ ફિક્સ પગાર યોજના નાબૂદ કરવી, અન્ય સડંગ સર્વિસ ગણવી અને કેડરને પણ ઉચ્ચતર પગાર ધિરાણ આપવાની માંગ સામેલ છે। અમારી જે માંગણીઓ છે એ માનનીય મુખ્યમંત્રી શ્રીને અમે વારંવાર રજૂઆત કરી છે। આજે આ મંડળની અંદર સચિવાલયના તમામ મંડળો, માધ્યમિકના ચારે ચાર મંડળો, પંચાયત મહાસંઘના 16-16 મંડળો, આ રીતે અલગ અલગ પ્રકારના અનેક મંડળો, દાખલે પ્રાથમિક શિક્ષક સંઘ છે તો એમના પણ 2 લાખ કર્મચારીઓ આ રીતે જ્યારે સમગ્ર કર્મચારીઓ એક નેજા નીચે ભેગા થયા છે અને એ અમારી માંગણીને હક માટે અમે જ્યારે રજૂઆત કરી છે ત્યારે કમસે કમ સરકાર સાથે બેઠક થાય, ચર્ચા થાય અને એ પ્રશ્નનું નિરાકરણ આવે એવા પ્રયત્ન પણ અત્યાર સુધી નથી કર્યા, એટલે અમારે ના છૂટકે આ માર્ગે અપનાવવો પડ્યો અને આવતીકાલે રાજ્યના તમામ કર્મચારીઓ છે એ આ ધરણા કાર્યક્રમમાં જોડાવાના છે।